गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी विषय नी अंदर चैप्टर नंबर 5 पदार्थों अलगीकरण। आपणे अगाउ 1-4 चैप्टर जोया अने आजे आपणे 5मो चैप्टर जोवानुं छे पदार्थों अलगीकरण। अलगीकरण एटले शुं? तो के जे पदार्थो छे अथवा वस्तु छे ए वस्तु ज्यारे भेगी थई गई होय अने भेगी थयेली वस्तुने आपणे अलग करीए छे त्यारे जे क्रिया थाय छे एने अलगीकरणनी क्रिया कहेवामां आवे छे, एटले के अलग करवुं। बराबर, भेगी वस्तु होय एने आपणे छूटी पाड़ीए एने कहेवाय छे अलगीकरण। અને અહીંયા છે પદાર્થોનું અલગીકરણ। જોઈએ આપણે પ્રસ્તાવના કે ઘણી બધી વાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ, કે કોઈ પદાર્થોનું મિશ્રણ થઈ ગયું હોય, કોઈ પદાર્થ ભેગા થઈ ગયા હોય અને આપણે એ પદાર્થને અલગ કરતા હોઈએ છીએ। ચા ગળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે। આપણે જ્યારે ચા બનાવીએ છીએ ત્યારે આપણે ચા લઈએ છીએ અને ગળણી વડે જ્યારે આપણે એને ગાળીએ છીએ ત્યારે ગળણીની અંદર જે ચાની ભૂકી હોય છે તે વધે છે અને નીચે આપણને જે પ્રવાહી મળે છે એ પ્રવાહીનો આપણે પીવામાં ઉપયોગ કરીએ છીએ। એટલે કે ચા ગળતી વખતે ચાની ભૂકી અને નીચે આપણને જે પ્રવાહી મળે છે એ આ ભૂકી અને પ્રવાહીને આપણે ગળણી વડે અલગ કરીએ છીએ। એટલે અલગ કરવા માટે કયું સાધન વપરાય છે? ગળણી। અને કયા પદાર્થો અલગ થાય છે? તો કે ચાની ભૂકી અને પ્રવાહી। ત્યાર પછી લણણી સમયે દાણાને દુંડામાંથી અલગ કરવામાં આવે છે। ખેડૂત છે જ્યારે પાક લે છે ત્યારે એનો પાક તૈયાર થઈ જાય છે ત્યારે એની લણણી કરે છે। લણણી એટલે કે શું? તો કે કાપે છે, પાકને કાપે છે, એના દુંડા છે એને કાપે છે। ત્યાર પછી એ દુંડામાંથી જે દાણા છે એ દાણાને અલગ કરવા માટે દાણાને અલગ કરે છે। બરાબર, એટલે કે લણણી સમયે દાણાને દુંડામાંથી અલગ કરવામાં આવે છે। પછી માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલોવવામાં આવે છે। દહીં હોય છે, દહીંને જ્યારે વલોવીએ છીએ ત્યારે ઉપર માખણ આવે છે અને નીચે છાશ રહી જાય છે। એટલે આવી રીતે માખણ અને છાશ છે એને આપણે એને પણ આપણે અલગ કરવા જોઈએ। પ્રકરણ 3માં તમે શીખી ગયા કે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવામાં આવે છે। આખું જે રૂ હોય છે એમાં બીજ અને કપાસના રેસા હોય છે, આવી રીતે બીજ અને રેસાને પણ અલગ કરવામાં આવે છે। એટલે પદાર્થો છે એ મિશ્રણમાં હોય છે અને એને આપણે અલગ કરવા પડે છે। ત્યાર પછી કદાચ તમે મીઠાણા પૌવા કે દલિયા એટલે કે ઘઉંના ફાળાની વાનગી ખાધા હશે, જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીથી તેને અલગ કાઢો છો। બરાબર, આપણને મરચાં તીખા લાગે તો એના કારણે આપણે શું કરીએ છીએ કે પૌવા બનાવેલા હોય તો પૌવાની અંદર આપણને મરચાં દેખાય તો આપણે મરચાં છે એને પૌવાથી અલગ કરીએ છીએ। ત્યાર પછી જો તમે એક ટોપલીમાં તમને કેરી અને જામફળ આપવામાં આવે અને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે સરળતાથી કોઈ એક પદાર્થ છે એને આપણે હાથ વડે લઈ અને કોઈ બીજા પાત્રની અંદર મૂકશું તો એ બે પદાર્થો છે એ અલગ થઈ જશે। એટલે કે કેરી અને જામફળ છે એનો એક ટોપલો આપેલો છે, બંને કેરી અને જામફળ મિક્સ છે, એમાંથી આપણને અલગ કરવાનું કહે છે તો આપણે કોઈ એક ફળ લઈ લઈશું। ઉદાહરણ તરીકે આપણે કેરી લઈ લઈએ, કેરી છે એને વીણી અને બીજા ટોપલાની અંદર મૂકશું તો કેરી અને જામફળ છે એ અલગ થઈ જશે। એટલે આવી રીતે મોટા પદાર્થ છે એને તો આપણે સરળતાથી અલગ કરી શકીએ છીએ, પરંતુ ખૂબ જ નાના પદાર્થો હોય અથવા ખૂબ જ નાની વસ્તુ હોય તો એને આપણે કઈ રીતે અલગ કરીશું? ઉદાહરણ તરીકે તમને રેતી અને મીઠું આપેલું હોય, રેતી અને મીઠાનું મિશ્રણ છે તો રેતી અને મીઠાને આપણે કેવી રીતે અલગ કરીશું? તો કે રેતી અને મીઠાને પણ આપણે અલગ કરી શકીએ છીએ, એના માટે કોઈક અલગ પદ્ધતિ વપરાય છે। એ આપણે આ ચેપ્ટરની અંદર આવી અલગ અલગ પદ્ધતિઓ વિશે જોવાનું છે કે કોઈક વસ્તુ છે કે જેને આપણે હાથ વડે વીણીને અલગ કરી શકીએ છીએ, કોઈક વસ્તુ છે એને આપણે કોઈક બીજી પદ્ધતિ દ્વારા બીજા સાધનો વડે આપણે એને પદાર્થોનું અલગીકરણ કરી શકીએ છીએ। અહીં આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિમાં આપણને કોલમ 5.1ની કોલમ કોષ્ટક 5.1 છે એની કોલમ નંબર 1માં તમને અલગીકરણની પદ્ધતિ આપેલી છે અને અલગીકરણની પદ્ધતિ છે બાજુમાં બીજી એક કોલમ આપેલી છે જેમાં અલગીકરણ કરવાનો હેતુ આપેલો છે અને ત્રીજી કોલમ છે કે અલગ કરેલા ઘટકો છે એને આપણે શું કરીએ છીએ। તો આ ત્રણેય જે કોલમ છે એ આડાવળી થઈ ગઈ છે અને એને આપણે સીધા ક્રમની અંદર ગોઠવવાની છે। જોઈએ આપણે કોષ્ટક 5.1 કે અલગીકરણની પદ્ધતિ, પહેલું આપેલું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા। હવે ચોખામાંથી આપણે કાંકરા દૂર કરીએ છીએ તો આપણો હેતુ શું હોય છે? તો કે બિનઉપયોગી ઘટકોને દૂર કરવા,
त्यार पछी बे जुदा जुदा पण उपयोगी घटकोने अलग करवा कि कचरो के नुकसानकारक घटकोने दूर करो। आपणे शा माटे अलगीकरण करीए छीए? तो ચોખામાંથી કાંકરા દૂર કરીએ છીએ ત્યારે આપણે કચરો કે નુકસાનકારક ઘટકો છે એને આપણે દૂર કરીએ છીએ, એટલે અહીંયા પહેલું છે એની સાથે આવશે સી, કે ચોખામાંથી કાંકરા દૂર કરવા માટે આપણે કચરો કે નુકસાનકારક ઘટકો છે એને દૂર કરીએ છીએ। ત્યાર પછી આપણે અલગ કરેલા ઘટકોનું શું કરીએ છીએ? તો કે આપણે ઘન ઘટકને ફેંકી દઈએ છીએ, આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ, કે આપણે કચરાને ફેંકી દઈએ છીએ, તો એમાં આવશે આપણે કચરાને ફેંકી દઈએ છીએ, એટલે પહેલાં સાથે ત્રીજું આવશે, અને પછી પહેલાં સાથે આપણે સી લખીશું અને સી સાથે ત્રીજું લખીશું। આ કોલમ છે, આ ડાવળી છે, એને આપણે વ્યવસ્થિત ગોઠવવાની છે। ત્યાર પછી માખણ મેળવવા માટે દૂધને વલવવું, બરાબર, દૂધને વલવીએ, અહીંયા આપણે છાશ પણ આવી શકે કે છાશને આપણે જ્યારે વલવીએ છીએ ત્યારે માખણ મળે છે, તો માખણ મળે છે એને આપણે કઈ રીતે, આપણો હેતુ શું હોય છે? તો કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકો, બરાબર, બંને ઉપયોગી છે, માખણ અને છાશ બંને ઉપયોગી ઘટકો છે, એટલે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા, અને ઘટકોનું શું કરીએ છીએ? તો કે આપણે બંને ઘટકોને ઉપયોગમાં લઈએ છીએ, એટલે અહીંયા આવશે બીજા સાથે બી અને બી સાથે પણ આવશે બીજું। ત્યાર પછી ત્રીજું જોઈએ, ચાની ભૂકીનું અલગીકરણ, બરાબર, ચાની ભૂકીનું અલગીકરણ કરીએ તો આપણે શું કરીએ છીએ? તો કે બિન ઉપયોગી ઘટક જે ચાની ભૂકી છે એ બિન ઉપયોગી ઘટકમાં આવે, અને બિન ઉપયોગી ઘટકને આપણે દૂર કરવા માટે, એટલે ત્રીજા સાથે આવશે એ, અને ત્યાર પછી આવશે આપણે ઘન ઘટક, એટલે કે જે ચાની ભૂકી છે એને આપણે ફેંકી દઈએ છીએ। એટલે આવી રીતે આ જે કોષ્ટક છે એને આડાવળ્યું હતું જે આપણે સીધી રીતે એને ક્રમમાં ગોઠવ્યું। ત્યાર પછી આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિનઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ, મિશ્રણ થઈ ગયું તો એમાંથી જે બિનઉપયોગી ઘટક અથવા તો કચરો હોય છે એને આપણે અલગ કરીએ છીએ। જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકના હોવા જોઈએ, બરાબર, અલગ અલગ હોવા જોઈએ, કાં તો એ અલગ અલગ કદના હોવા જોઈએ। ઉદાહરણ તરીકે તમને ઘઉંમાંથી કાંકરા વીણવાનું કે તો કાંકરા એ અલગ પ્રકારનો ઘટક છે, તે ઉપરાંત કાંકરા છે એનું કદમાં પણ નાના મોટા હોઈ શકે છે, એટલે આવી રીતે આપણે પદાર્થોને અલગ કરી શકીએ છીએ। તે ઘન, પ્રવાહી કે વાયુ પણ હોઈ શકે છે, કાં તો એ ઘન અવસ્થામાં હોય તો પણ આપણે પદાર્થો, ઘન અવસ્થામાં કોઈ પદાર્થો મિશ્ર થઈ ગયા હોય તો આપણે એને અલગ કરી શકીએ છીએ, પ્રવાહી સ્વરૂપમાં હોય પદાર્થો તો એને પણ આપણે અલગ કરી શકીએ છીએ, અને ત્યાર પછી છે વાયુ, એટલે કે ઘટકો છે એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે, ઘન, પ્રવાહી કે વાયુ, તો તે જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોવા જોઈએ, બરાબર, એ કોઈ પણ સ્વરૂપમાં હોય પણ એના જે ગુણધર્મ છે એ કેવા હોવા જોઈએ, જુદા જુદા, તો આવી રીતે એના ગુણધર્મોને આધારે પણ આપણે એને અલગ કરી શકીએ છીએ। હવે છે અલગીકરણની પદ્ધતિઓ, એટલે આપણે જે પદાર્થો મિશ્ર થઈ ગયા હોય એ મિશ્ર થયેલા પદાર્થોને આપણે અલગ કરીએ છીએ, તો અલગ કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે। અહીંયા પહેલું છે આપણને અલગીકરણની પદ્ધતિઓ, એમાંથી જે પહેલી પદ્ધતિ છે એ આમાંથી કોઈ પણ પદ્ધતિ છે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેતા જોઈએ છીએ। જે પહેલી પદ્ધતિ આપેલી છે હાથ વડે વીણવું, બરાબર, આપણે ઘરની અંદર પણ જ્યારે આપણે ઘઉં ભરીએ છીએ, 12 માસના જ્યારે આપણે ઘઉં ભરીએ છીએ અથવા કોઈ પણ અનાજ ભરીએ છીએ, તો એ અનાજને આપણે સાફ કરીએ છીએ, અને જ્યારે સાફ કરીએ છીએ ત્યારે એમાંથી આપણે કચરો અથવા તો કાંકરા છે કે બિન ઉપયોગી જે ઘટકો છે એને આપણે હાથ વડે વીણીને અલગ કરીએ છીએ। એનો મતલબ શું? તો કે આ એક અલગીકરણની પદ્ધતિ છે, આપણે કચરો અને ઉપયોગી ઘટકોને અલગ કરવાના છે, અને કઈ પદ્ધતિ વપરાય છે? તો કે હાથ વડે વીણવો। એમાં આવે છે પ્રવૃત્તિ 2, કે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો, હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો, એ કાગળ લેવાનું છે અને એના ઉપર આપણે અનાજના દાણાને ફેલાવવાના છે। શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે? એમાં શું ફક્ત ચોખ્ખા દાણા જ હશે? તો ના, અંદર બીજો પણ કચરો હોઈ શકે છે। શું તેમાં કાંકરા, ફોતરા કે તૂટેલા દાણા કે અન્ય ધાન્યના દાણા પણ હોય છે? તો હા, આપણે જ્યારે બહારથી ઘઉં લાવીએ છીએ ત્યારે એમાં કાંકરા પણ હોય છે, ફોતરા પણ હોય છે, કોઈક તૂટેલા દાણા પણ હોય છે, અથવા તો ઘઉંની અંદર ક્યારેક અમુક જુવારના દાણા અથવા બાજરાના દાણા પણ હોઈ શકે છે। હવે તમારા હાથ વડે કાંકરા, ફોતરા કે અન્ય ધાન્યને દૂર કરો, અને હાથ વડે વીણવાની આ પદ્ધતિનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ?
तो कि मुख्यत्वे घऊं ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાંકરા ફોતરા વગેરે દૂર કરવા માટે કરીએ છીએ. આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હોતો નથી એટલે જ આપણે એને હાથ વડે અલગ કરી શકીએ છીએ. આપણે મોટાભાગે ઘઉં લાવીએ છીએ ઘઉંની થેલી તો એમાં અડધા ઘઉં અને અડધા કાંકરા હોય એવું હોતું નથી, બરાબર. ઘઉં છે એનું પ્રમાણ વધારે હોય છે અને જે કચરું હોય છે એ એકદમ ઓછી માત્રામાં હોય છે, એટલે કચરાનો જથ્થો છે એ બહુ મોટો હોતો નથી. આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિ છે એ સરળ છે, કારણ કે બિનઉપયોગી ઘટકો છે એની માત્રા ઓછી છે. કાંકરા ફોતરા કે કોઈપણ બીજો કચરો છે એ ઓછો છે, માટે આપણે એને હાથ વડે સરળતાથી વીણીને અલગ કરી શકીએ છીએ. એટલે પહેલી પદ્ધતિ અલગીકરણની છે હાથ વડે વીણવું અથવા તો વીણવું. ત્યાર પછી બીજી પદ્ધતિ આપેલી છે અનાજનું છડવું. અનાજનું છડું જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આપણે અલગ અલગ બીજી પણ પદ્ધતિઓ જોવાની છે, એમાંથી પહેલી પદ્ધતિ આપણે ખાલી વીણવું જોઈએ અને છડવું છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અસ્તુ.